સમસ્ત ગુજરાતના અહીર સમાજને ગૌરવ થાય એવું કચ્છના વ્રજવાણી ધામ આવેલું છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના ઢોલના તાલે અહીં આહિર સમાજની 140 દીકરીઓ 3 દિવસ અને 3 રાત્રિ સુધી સતત રાસ ગરબે રમી હતી. આ યાત્રાધામ પોરબંદર સહિતના વિસ્તારોમાં આહિર સમાજ માટે ખૂબ જ મહત્વનું ગણાય છે. કચ્છ પૂંચ જિલ્લામાં રાપર તાલુકામાં બેલા ગામ, મેવાણ ગામ અને આનંદપર ગામ વચ્ચે સરહદી વિસ્તારમાં આ વ્રજવાણી ધામ આવેલું છે, જેના પૂજારીના જણાવ્યા મુજબ લગભગ 568 વર્ષ પહેલા વિક્રમ સંવત 511 વૈશાખ સુદ ચોથ અને બુધવારના દિવસે આ સ્થળ પર ભગવાન શ્રી કૃષ્ણએ ઢોલ વગાડ્યો હતો અને તેમના ઢોલનો નાદ સાંભળી આહિર સમાજની 140 દીકરીઓ અહીં રાસ રમવા માટે આવી હતી, જેમાં સતત 3 દિવસ અને રાત સુધી ઢોલ વાગતો રહ્યો હતો અને આ દીકરીઓ રાસ ગરબે રમતી રહી, જેના કારણે આસપાસના વિસ્તારમાં વસતા આહિર સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું કે દીકરીઓ 3 દિવસથી કેમ ઘરે આવી નથી. તેની તપાસ કરતા ભગવાન શ્રી કૃષ્ણ ઢોલીના વેશમાં ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા હતા અને તેની ચિંતામાં જ આ 140 દીકરીઓ ત્યાં જ જમીનમાં સમાઈ ગઈ હોવાની એક લોકવાયકા જોવા મળે છે. હાલ અહીં આ દીકરીઓના પાળિયા પણ મોજુદ છે, ત્યારે વૈશાખ સુદ બીજ, ત્રીજ અને ચોથ એમ 3 દિવસ તેમજ જન્માષ્ટમીમાં આ જગ્યા પર આવેલ રાધાકૃષ્ણ મંદિરે આહિર સમાજ દ્વારા ધ્વજારોહણનું આયોજન થાય છે. એ રીતે આ વ્રજવાણીમાં 568 વર્ષનો ઇતિહાસ. વિક્રમ સંવત 1511-12 ની સાલ હતી અને વૈશાખ ની અને ચોથ અને બુધવાર એ સમયમાં બધા અહીંયા આહિરો હતા. આજુબાજુ પણ નાના મોટા 12 ગામ હતા. એ 12 ગામ આહિર સમાજ રહે, એમનો સમય એમનું જીવન આહિર વિતાવતા હતા. પણ ત્યારના વખતમાં એક પ્રાચીન મંદિર હશે, એ મંદિરે બધા વર્ષમાં 3 દિવસનો મેળો થતો. વર્ષમાં 3 દિવસનો મેળો થાય, મેળામાં આવે, બધા રાસ રમે, એમાં આનંદ કરે. પણ એમાં જ ભગવાન સ્વયં કૃષ્ણ જે ગોપીઓને રાસલીલા કરી ગોકુળ મથુરા વંદરાવન, એનો એક રાસ અધૂરો રહી ગયેલો. ઘણા સમય પછી એ ભગવાન સ્વયં કૃષ્ણ અહીંયા ઢોલી બનીને આવી ઢોલ વગાડ્યો અને 140 દીકરીઓને રાસ રમાડ્યા. તો વૈશાખની બીજ, અખાત્રી અને ગણેશોત્સવ એમ 3 દિવસ સુધી સતત ઢોલ ચાલુ, રાત ચાલુ. આ બાજુ ઢોલી ઢોલ ન બંધ કરે, આ બાજુ દીકરીઓ પણ ઘરે ન જાય. એને એટલો બધો ભાવ હતો, એટલો પ્રેમ હતો, એવી લાગણી હતી, એવી આસક્તિ બનેલી. દીકરીઓ 3 દિવસ સુધી ઘરે ન ગઈ તો એના મા બાપો પરિવારોને ચિંતા થઈ કે આપણી આ દીકરીઓ ઘરે નથી આવતીનું કારણ શું, કોણ છે ઢોલી આવો, ક્યાંથી ઢોલી આવ્યો છે, જાઓ ઢોલ બંધ કરાવો અને દીકરીઓ ઘરે તેડી આવો. એટલે બધા આહિર સમાજના છોકરાઓ બધા અહીંયા આવતા હતા ને બોલાવવા માટે, ત્યારે એમને એવા વિચાર આવ્યા ઢોલી કોઈ જાદુગર છે, ઢોલી કોઈ કામણકારો છે, આ ઢોલી આપણી બહેનો દીકરીઓને 3 દિવસ ત્યાં રોકીને બેઠો છે, તો આ ઢોલીને મારો, ઢોલ બંધ કરાવો. એવું ગુસ્સામાં ક્રોધમાં આખું ટોળું ઢોલી ઉપર આવી ગયેલું. એ ટાઈમે ઢોલી અદ્રશ્ય થઈ ગયા, કોઈને જોવામાં ના આવ્યા. ત્યારે દીકરીઓને આઘાત લાગ્યો કે આપણી વચ્ચેથી ઢોલી ક્યાંય ગયો. ચારે બાજુ તપાસ કરતા ઢોલી ક્યાંય મળ્યો નહીં. છેલ્લે 140 દીકરીએ પોતાનું આત્મસમરણ પણ કે બસ આપણે પણ હવે ઢોલી વિના રહેવું નથી, જીવવું નથી, ગરજાવવું નથી, અને સ્વયં જો ધરતી જગ્યા આપે ને તો આપણે જીવતા સમાઈ જવું છે. 140 દીકરીઓ ઢોલીની પાછળ આજ ભરતવાણીના ચોકમાં ધરતીએ જગ્યા આપી અને જ્યાં ઉભેલી હતી ત્યાં ધરતીમાં સમાઈ ગયું. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં વસતા આહિર સમાજના લોકો પણ આ સ્થળે દર્શન માટે જાય છે. વર્ષ 2009માં સૌરાષ્ટ્ર અને કચ્છના આહિર સમાજે મળી 140 દીકરીઓની મૂર્તિઓની અહીં સ્થાપના કરી હતી. એક વાત એવી પણ જોવા મળે છે કે 140 દીકરીઓ જમીનમાં સમાઈ જવાની ઘટના બાદ કચ્છ વિસ્તારમાંથી આહિર સમાજ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર અને ગીર પ્રદેશમાં વસવાટ કરવા જતો રહ્યો હતો અને અહીંનું પાણી હરામ કરી દીધું હતું. પરંતુ 2009માં આ મંદિરનું નિર્માણ થતાં અપિયાનો ત્યાગ કરવામાં આવ્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.